જય હિન્દ મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે તલાટી કમ મંત્રીને જુનિયર ક્લાર્કનું પેપર સોલ્યુશન નંબર સત્યાવીસમાં જોવાના છીએ જો મિત્રો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને ઓન કરવું ભૂલતા નહીં જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે તો ચાલો મિત્રો આપણે આજનું આ પ્રેક્ટિસ પેપર ચાલુ કરીએ સૌથી પહેલો પ્રશ્ન ઓગણીસો ને પંચાવનમાં દ્વિભાષી મુંબઈ રાજ્યમાં કુલ કેટલા જિલ્લા હતા તો તેમાં જવાબ આવશે તેતાલીસ જિલ્લા બીજો પ્રશ્ન ઇન્દુલાલ યાજ્ઞિકને કોના દ્વારા શ્રીમંતનગરના ફકીર નેતા તરીકે ઓળખવામાં આવ્યા હતા તો તેની અંદર તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ ઉમાશંકર જોશી દ્વારા ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે શહીદ સ્મારકનો પ્રશ્ન કયા મુખ્યમંત્રીના મુખ્યમંત્રીના સમય દરમિયાન ઉકેલાયો હતો તો તેમજ આવશે હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ચોથો પ્રશ્ન જોઈએ કે આધુનિક ઇતિહાસમાં ભારતના વહીવટી કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું તો તેમજ આવશે એન એન ઘોસે પાંચમો પ્રશ્ન કે બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા તો તેમજ આવશે રાજા રામ મોહન રાય ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે ભાડભૂત ખાતે દર કેટલા વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે તો તેમજ આવશે દર અઢાર વર્ષે સાતમો પ્રશ્ન કે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત ક્યારે થઈ હતી તો તેમજ આવશે બે હજારને સાતથી આઠમો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ક્યાં થાય છે તો તેમજ આવશે અમદાવાદ ખાતે ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ કે મૌર્ય શાસનકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી તો તેમજ આવશે ગિરિનગર ત્યાર પછી દસમો પ્રશ્ન કે મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો તો તેમજ આવશે શિલાદિત્ય સાતમો અગિયારમો પ્રશ્ન જોઈએ કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખુલ્લો મુકાયેલ ભૂપેન હજારિકા બ્રિજ બે અલગ અલગ પ્રદેશોના કયા ગામોને જોડે છે તો તેમજ આવશે ઢોલા અને સદીયા ગામોને તે પછી બારમો પ્રશ્ન જોઈએ કે દામોદર નદી ઉપર બાંધવામાં આવેલ પંચેત ડેમ કયા રાજ્યમાં આવેલો છે તો તેમજ આવશે ઝારખંડ રાજ્યમાં તેરમો પ્રશ્ન કે મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના કયા બે જિલ્લાની હદ મળતી નથી તો તેની અંદર જવાબ આવશે ભરૂચ અને સુરતની હદ મળતી નથી ત્યાર પછી ચૌદમો પ્રશ્ન જોઈએ કે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયા સ્થળેથી શરૂ કરવામાં આવ્યું હતું તો તેમાં જ આવશે પીજ ખાતેથી પંદરમો પ્રશ્ન છવ્વીસમી જાન્યુઆરી બે હજાર તેરથી ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા અમલી બન્યા છે તો તેની અંદર જવાબ આવશે તેત્રીસ જિલ્લા સોળમો પ્રશ્ન ગુજરાતની કબડ્ડી ટીમના કોચનું નામ જણાવો તો તેમનું નામ છે મનપ્રીત સિંઘ ત્યાર પછી સત્તરમો પ્રશ્ન જોઈએ કે જેમાં ભારતના નીચેના ખેલાડીઓ કઈ રમત સાથે સંકળાયેલા છે તેનું યોગ્ય જોડકું જોડવાનું છે તો આ ખેલાડીઓ જે છે તે કઈ રમત સાથે સંકળાયેલા છે તેનું યોગ્ય જોડકું જોડીએ તો તેની અંદર સૌથી પહેલાં જોઈએ કેડી ડી જાદવ તો કેડી જાદવ કોની સાથે સંકળાયે કઈ રમત સાથે સંકળાયેલા છે કુસ્તી સાથે ત્યાર પછી છે અભિનવ બિન્દ્રા તો તેમાં જવાબ આવશે એર રાઇફલ શૂટિંગ સાથે ત્યાર પછી કરનામ મલ્લેશ્વરી તો તે આવશે વેટ લિફ્ટિંગ અને ત્યાર પછી છે લિયન્ડર પેસ તો તે ટેનિસ સાથે એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે ત્યાર પછી અઢારમો પ્રશ્ન જોઈએ કે કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુ લાંબા સમય સુધી રહ્યું હતું તો તે રાજ્ય આવશે પંજાબ ઓગણીસમો પ્રશ્ન અંદાજપત્ર તૈયાર કોણ કરે છે તો તેમજ આવશે મંત્રીમંડળ તો અંદાજપત્ર જે છે તે જે મંત્રીમંડળ હોય છે તે મંત્રીમંડળ તરીકે છે નાણાં પંચ જે હોય છે સોરી જે નાણાં વિભાગ હોય છે તે નાણાં વિભાગના જે મંત્રી હોય છે જેને નાણાં મંત્રી કહેવાય તે રજૂ કરે છે કોને કહેવાથી રાષ્ટ્રપતિના કહેવાથી ત્યાર પછી વીસમો પ્રશ્ન જોઈએ કે યુનોના સેક્રેટરી જનરલનો કાર્યકાળ સામાન્ય રીતે કેટલા વર્ષનો હોય છે તો તેમાં જ આવશે પાંચ વર્ષનો એકવીસમો પ્રશ્ન છે કે છઠ્ઠો અનુસૂચિમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થતો નથી તો તેમજ આવશે નાગાલેન્ડનો સમાવેશ થતો નથી બાવીસમો પ્રશ્ન છે કે બંધારણ રચવા માટેની ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા તો તેમજ આવશે સાત સભ્યો ત્રેવીસમો પ્રશ્ન કે કઈ સંસદીય સમિતિને અંદાજ સમિતિની જોડિયા બહેન તરીકે ઓળખવામાં આવે છે તો તેમના જવાબ આવશે લોકલેખા સમિતિને ચોવીસમો પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના સમયે તેના સભ્ય રાષ્ટ્રોની સંખ્યા કેટલી હતી તો તેમાં જવાબ આવશે એકાવન વર્ષ ત્યાર પછી પચીસમો પ્રશ્ન જોઈએ કે પ્રેસની સ્વતંત્રતા માટે બંધારણની કઈ કલમ છે તો જ આવશે કલમ નંબર ઓગણીસ છવ્વીસમો પ્રશ્ન ઇન્દિરા આવાસ યોજનાની શરૂઆત ક્યાં ક્યારથી થઈ હતી તો જ આવશે ઓગણીસો ને પંચ્યાસીથી સત્યાવીસમો પ્રશ્ન કે રાજ્ય સરકારે મિશન મંગલમ યોજનાની શરૂઆત ક્યારે કરી હતી તો તેમાં જ આવશે બે ને બારમાં અઠ્યાવીસમો પ્રશ્ન કે નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે તો તેમાં જવાબ આવશે અભાવની ઓગણત્રીસમો પ્રશ્ન રેખાંશોની કુલ સંખ્યા કેટલી છે તો તેમાં જ આવશે ત્રણસો ને સાહીઠ ત્રીસમો પ્રશ્ન કે ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી લગભગ કેટલી ઊંચાઈ પર રહીને પૃથ્વીનું પરિક્રમણ કરે છે તો તેમજ આવશે પાંત્રીસ હજાર સાતસો ને છ્યાસી કિલોમીટર ઊંચાઈ પર એકત્રીસમો પ્રશ્ન આકાશનો ભૂરો રંગ કયા કારણે હોય છે તો તેમજ આવશે પ્રકાશ પ્રકિર્ણનને કારણે બત્રીસનો બત્રીસમો પ્રશ્ન જોઈએ કે માયોપિયા શું છે તો માયોપિયા શું છે તો કે નજીકની દ્રષ્ટિની ખામી તેત્રીસમો પ્રશ્ન જોઈએ કે વિશ્વના સૌપ્રથમ ગણન યંત્રની શોધ કયા દેશમાં કરવામાં આવી હતી તો તેમજ આવશે ચીનમાં ત્યાર પછી ચોત્રીસમો પ્રશ્ન જોઈએ કે કોમ્પ્યુટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો તેની અંદર જવાબ આવશે ઇનપુટ પ્રોસેસિંગ ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટ ત્યાર પછી પાંત્રીસમો પ્રશ્ન જોઈએ કે અબાકસની શોધ કયા દેશમાં થઈ હતી તો તેમાં જ આવશે ચીનમાં છત્રીસમો પ્રશ્ન ગુણાકાર માટેની સૌથી ઝડપી પદ્ધતિને શું કહેવાય તો તેને કહેવામાં આવશે નેપિયર્સ બ્રોન્ઝ ત્યાર પછી સાડત્રીસમો પ્રશ્ન જોઈએ કે અબોટનો ઓપોઝિટ જેન્ડર શું છે તો જ આવશે અબેસ ત્યાર પછી ફોક્સનો જેન્ડર ચેન્જ કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ વિકસેન ઓગણચાલીસમો પ્રશ્ન જોઈએ કે ગીવ ઓપોઝિટ જેન્ડર ઓફ રામ તો રામનો ઓપોઝિટ જેન્ડર શું આવશે ઈવે એટલે કે યુ ઓપ્શન એ ચાલીસ પ્રશ્ન જોઈએ કે ઓપોઝિટ જેન્ડર ઓફ નાઇસ નાઇસનો ઓપોઝિટ જેન્ડર કયો આવશે તો તેમાં તેમજ આવશે નેફિયો ત્યાર પછી એકતાલીસમો પ્રશ્ન કે મસ્ક્યુલન જેન્ડર ઓફ બી બીનો મસ્ક્યુલ જેન્ડર કયો થશે તો તેમાં તેમજ આવશે ડ્રોન ત્યાર પછી બેતાલીસમો પ્રશ્ન જો કે ગીવ ઓપોઝિટ જેન્ડર ઓફ અર્ તો અર્નો ઓપોઝિટ જેન્ડર આવશે કાઉન્ટેસ તેતાલીસમો પ્રશ્ન ચેન્જ ધ જેન્ડર ટેગનો જેન્ડર ચેન્જ કરીએ તો તેમાં આન્સર આવશે હાઇન્ડ એટલે હિન્ડ ઓપ્શન એ ત્યાર પછી ચુમ્બાલીસનો પ્રશ્ન જોઈએ કે ફેમિનાઇન ફ્રોમ હોર્સ તો હોર્સનો ફેમિનાઇન શું થશે તો તેમજ આવશે મેર ત્યાર પછી પિસ્તાલીસમો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા ધ બેબી ઇઝ અ સ્લીપ તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન એ ત્યાર પછી છેતાલીસમો પ્રશ્ન જોઈએ કે એ ખાલી જગ્યા મેન વિલ નેવર સપોર્ટ એ રોંગ કોઝ તો તેમાં આન્સર આવશે ઓપ્શન સી ત્યાર પછી 47મો પ્રશ્ન કે ₹40000 ખાલી જગ્યા અ લાર્જ સમ તો તેમ આન્સર આવશે ઓપ્શન બી ઇઝ ત્યાર પછી 48મો પ્રશ્ન જોઈએ કે આ એમ ખાલી જગ્યા ટુ સ્કૂલ નાઉ તો તેમ આન્સર આવશે ગોઈંગ એટલે કે આ એમ ગોઈંગ ટુ સ્કૂલ નાઉ 49મો પ્રશ્ન જો કે સિલ્વર એઝ વેલ એઝ ગોલ્ડ ખાલી જગ્યા ફોલન ઇન ફોલન ઇન પ્રાઇસ તો તેમ આન્સર આવશે ઓપ્શન સી હેઝ

ત્રેપન પ્રશ્ન જોઈએ કે બિફોર ધે રીચ ધ સ્ટેશન ધ ટ્રેન ખાલી જગ્યા તો આમાં ટુ લીવનું રૂપ મેંકવાનું છે તો તેમાં ટુ લીવનું રૂપ શું આવશે તો કે હેડ લેફ્ટ ત્યાર પછી ચોપન પ્રશ્ન જોઈએ કે ધ પીરિયડ ખાલી જગ્યા ઓવર ધ ટીચર લેફ્ટ ધ ક્લાસ તો આમાં હેવ બીનું રૂપ મેકવાનું છે તો હેવ બીનું રૂપ આવશે હેવિંગ બીન એટલે કે ધ પીરિયડ હેવિંગ બીન ઓવર ધ ટીચર લેફ્ટ ધ ક્લાસ ત્યાર પછી પંચાવન પ્રશ્ન જોઈએ કે પાસ ટેન્સ ઓફ શુ શુનું ટેન્સ શું થશે ભૂતકાળનું રૂપ શું થશે તો તેમજ આવશે સુડ છપ્પનમો પ્રશ્ન જોઈએ કે હિ ખાલી જગ્યાએ હિમ ફેરવેલ તો તેમાં આન્સર આવશે ઓપ્શન એ બેડ સત્તાવનમો પ્રશ્ન સાચી જોડણી શોધો તો તિતિક્ષાની સાચી જોડણી આવશે ઓપ્શન એ ત્યાર પછી અઠ્ઠાવનમો પ્રશ્ન ખોટી જોડણી શોધો તો ખોટી જોડણી વાળો શબ્દ આવશે આશીર્વાદ ઓગણસાઠમો પ્રશ્ન ખોટી જોડણી શોધો તો તે શબ્દ આવશે જિલ્લા પ્રમુખ જે જોડણી ખોટી છે સાઠમો પ્રશ્ન સાચી જોડણી કઈ છે તો સાચી જોડણી આવશે ઓપ્શન બી ધૂંપુઆ એકસઠમો પ્રશ્ન ખોટી જોડણી શોધો તો આમાંથી ખોટી જોડણી કઈ છે તો કે ઉત્તીર્ણ શબ્દની જોડણી ખોટી છે બાસઠમો પ્રશ્ન ખોટી જોડણી શોધો તો તેની અંદર જોઈએ તો મુહૂર્ત શબ્દની જોડણી ખોટી છે ત્રેસઠમો પ્રશ્ન જો કે વિનોબા ભાવેની કૃતિનું નામ જણાવો તો તેમજ આવશે શિક્ષણ વિચાર ચોસઠમો પ્રશ્ન સાચી જોડણી શોધો તો તેમજ આવશે નિમણૂક શબ્દની જોડણી સાચી છે તો મિત્રો આમાં નિમણૂંક જે છે આ નિમણૂંકની ઉપર આ સ્વર આવશે એટલે ઓપ્શન એમાં જે નિમણૂંક જે છે બરોબર તેમાં ઉપર સ્વર છે પરંતુ શું છે અહીંયા હસવાવાળું છે બરોબર એટલે વાળું જે છે એ નિમણૂંક શબ્દની જોડણી સાચી આવશે અહીંયા દીર્ઘા વાળું છે બરાબર તો ઓપ્શન એ સાચો આન્સર આવશે ત્યાર પછી પાસઠમો પ્રશ્ન છે કે મીરા એટલે ઉર્મીઓની પરંપરા આ ઉદ્ગાર કોના છે તો તેમજ આવશે રહીદાસના ત્યાર પછી છાસઠમો પ્રશ્ન જોઈએ કે મારી આંખે કંકોના સૂરજ આથમિયા આ ગીતના રચયતા જણાવો તો તેમજ આવશે રાવજી પટેલ સડસઠમો પ્રશ્ન નવલકથાકાર રાવજી પટેલની કૃતિ જણાવો તો તેમજ આવશે અશ્રુધાર અડસઠમો પ્રશ્ન જોઈએ કે લેખક સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો તો તેમજ આવશે ગાંધીના ચશ્મા જે કોની કૃતિ છે લેખક છે તે ગુણવંત શાહની ત્યાર પછી ઓગણ સિત્તેરમો પ્રશ્ન જોઈએ કે સાહિત્યકાર રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો તો તેમાં જ આવશે વેણુ વત્સલા સિત્તેરમો પ્રશ્ન લેખક રતિલાલ બોરીસાગરની રચના જણાવો તો તેમાં જ આવશે મરક મરક એકોતેરમો પ્રશ્ન જોઈએ કે વિન્ડ્સ ઓફ ફાયરના ગુજરાતી અનિવાદનું પુસ્તક કયા નામે ઓળખાય છે તો તેમાં જ આવશે અગનપંખના નામે તો આ વિંગ્સ ઓફ ફાયર ફાયર કોની આ આત્મકથા છે અબ્દુલ કલામની બોતેરમો પ્રશ્ન જોયો કે લોકગીત કૂંચી આપો બાઈજીના ગીતકારનું નામ જણાવો તો તે ગીતકારનું નામ છે વિનોદ જોશી તોંતેરમો પ્રશ્ન સાહિત્યકાર અશોક ચાવડાનું વતન જણાવો તો તેનું વતન છે મંડા સર ચુંબોતેરમો પ્રશ્ન કે સાહિત્યકાર રઘુવીર ચૌધરીનું વતન જણાવો તો તેમનું વતન છે બાપુપુરા પંચોતેરમો પ્રશ્ન લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો તો તેમનું ઉપનામ છે પુનર્વસુ છોતેરમો પ્રશ્ન સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો તો વર્ષા અડાલજાની કૃતિ કઈ છે ક્રોસ રોડ સત્યોતેરમો પ્રશ્ન જે પંચાયત પોતાની હકુમતના અદમાના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે તો તેની અંદર જાવશે ઉપરોક્તમાં તમામ એટલે કે આરોગ્ય સુરક્ષા સુવિધા અથવા સગવડ સામાજિક આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આ તમામ કાર્ય પંચાયત પોતાની હકુમત અધમા વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કાર્યો કરી શકશે અઠ્યોતેરમાં પ્રશ્ન જોઈએ કે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ને ત્રાણુંની જોગવાઈઓ અનુસાર પંચાયત તથા તેના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તા પૈકી કોઈ સત્તા વાપરવાના કારણે કોઈ વ્યક્તિને નુકસાન થયું હોય તો તેને વળતર આપવા અંગે શું જોગવાઈ છે તો તેને વળતર આપવા માટેની જોગવાઈ શું છે તો કે પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે એ જોગવાઈ કરેલી છે ઓગણએસીમાં પ્રશ્ન જોઈએ કે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની જોગવાઈઓ અનુસાર પંચાયતો માટેની રાજ્ય કાઉન્સિલનો કોઈ ચૂંટાયેલો કે નિમાયેલો સભ્યો પોતાનું લેખિત રાજીનામું કોને આપશે તો તેમાં જવાશે કાઉન્સિલના અધ્યક્ષને એંસીમાં પ્રશ્ન જોઈએ કે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંના અધિનિયમને રાજ્યપાલ શ્રી દ્વારા ક્યારે અનુમતિ આપવામાં આવી હતી તો તેમાં જવાબ આવશે ક્યારે અનુમતિ આપવામાં આવી હતી તો કે સન ઓગણીસો ત્રાણુંના ઓગસ્ટ મહિનાની છવ્વીસમી તારીખે ત્યાર પછી એક્યાસી પ્રશ્ન જોઈએ કે પંચાયતો માટે નિમાયેલ રાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે તો તેમજ આવશે પંચાયત તંત્ર સંભાળતા વિભાગના મંત્રી ત્યાર પછી બ્યાસી મો પ્રશ્ન જોઈએ જેમાં આપણા દેશમાં પંચાયતી રાજ કેટલા સ્તરનું છે તો તેમજ આવશે ત્રિસ્તરીય ત્યાર પછી મિત્રો ત્યાંસી પ્રશ્ન જે મેથ્સનો છે તો મિત્રો આ મેથ્સના જે પ્રશ્નો છે તેમ અહીંયા હું તમને આન્સર માત્ર ટી કરું છું પણ તેનું જો તમારે ડિટેલ સોલ્યુશન જોતું હોય મેથ્સનું તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ બધા જ પ્રશ્નોનું ડિટેલ સોલ્યુશનની વિડીયોની લિંક તમને મળી જશે તો તમે ત્યાં ડિટેલ સોલ્યુશન પણ તમે જોઈ શકો છો તો આ વિડીયો પૂરો થાય એટલે તમે ડિટેલ સોલ્યુશન જોઈ શકો છો કે આની અંદર જે આન્સર આવે છે તે કઈ રીતે આવે છે મેથડ વાઇઝ પૂરેપૂરો ડિટેલમાં સમજાયેલું છે બરોબર તો તમારા ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે સર મેથ્સના સોલ્યુશન આપો મેથ્સના સોલ્યુશન આપો તો દરેક પેપરને તમને સોલ્યુશન હવે વન બાય વન પ્રોવાઈડ કરવામાં આવશે તો મેથ્સના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે બરોબર તો અત્યારે આ પ્રશ્ન જોઈ લઈએ કે બપોરના એક વાગ્યાથી રાત્રિના દસ વાગ દસ જ વાગ્યા સુધીમાં ચાલતી એક ઘડિયાળના કાંટા કાંટાનો કાંટો અને મિનિટનો કાંટો એટલે કલાકનો કાંટો સોરી કાંટાનો નહીં કલાકનો કાંટો ફરીથી જોઈએ બપોરે એક વાગ્યાથી રાત્રિના દસ જ વાગ્યા સુધી ચાલતી એક ઘડિયાળના કલાકનો કાંટો અને મિનિટનો કાંટો કેટલી વાર સમકોણ ઉપર સ્થિત થશે તો તેની અંદર જવાબ છે અઢાર વખત ત્યાર પછી મો પ્રશ્ન જોઈએ કે કોઈ સંખ્યામાં પચાસ ઉમેરતા મળતી સંખ્યા તે સંખ્યાના સાત ગણા કરતાં ચાર ઓછી મળે છે તો તે સંખ્યા શોધો તો તે સંખ્યા કઈ આવશે ઓગણીસ ત્યાર પછી પંચ્યાસીમો પ્રશ્ન છે કે બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી ત્રણ ગણો છે જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં છત્રીસ જેટલી નાની બને તો તે મૂળ સંખ્યા કઈ છે તો તે મૂળ સંખ્યા કઈ આવશે બાસઠ ત્યાર પછી છ્યાસીમો પ્રશ્ન છે કે ઘઉં ચોખા કરતાં વીસ ટકા સસ્તા છે તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા થશે તો તેમજ આવશે પચીસ ટકા સત્યાસીમો પ્રશ્ન છે કે એક વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ થવા માટે ચાલીસ ટકા ગુણ મેળવવાના છે તેને પિસ્તાલીસ ગુણ મળે છે અને તે પંદર ગુણથી નાપાસ થાય છે તો આ પરીક્ષાના અધિકતમ ગુણ કેટલા હશે તો તેમજ આવશે એકસો ને પચાસ અઠ્યાસીમો પ્રશ્ન છે કે જો ગેસનું બિલ સમયસર ભરવામાં આવે તો વળતર સાત પોઈન્ટ પાંચ ટકા આપવામાં આવે છે એક વ્યક્તિને વળતર રૂપિયા એકત્રીસ અને પચાસ પૈસા મળે છે એટલે કે એકત્રીસ રૂપિયા અને પચાસ પૈસા મળે છે તો બિલ કેટલા રૂપિયાનું હશે તો બિલ ટોટલ કેટલા રૂપિયાનું હશે ચારસો ને વીસ રૂપિયાનું ત્યાર પછી મો પ્રશ્ન જોઈએ કે ચાલીસ ટકા નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વ્યાપારીને ઓગણીસ ટકા નફો થાય તો તેમજ આવશે પંદર ટકા ત્યાર પછી નેવમો પ્રશ્ન જોઈએ કે એકસો ચુમ્માલીસની ઝીરો પોઈન્ટ પાંચ ઘાત ગુણ્યા એકસો ચુમ્બ્બલીસની ઝીરો પોઈન્ટ ચાર ઘાત ગુણ્યા બારની ઝીરો પોઈન્ટ બે ઘાત છેદમાં એકસો ની ત્રણ પોઈન્ટ દુત્યાંશ ઘાત બરાબર કેટલા થાય તો તેના બરાબર થશે એકના છેદમાં બાર ત્યાર પછી પ્રશ્ન નંબર એકાણું જોઈએ કે જો એફ બરાબર છ અને મેટ બરાબર હોય તો કાર બરાબર કેટલા થાય તો કાર બરાબર થશે બાવીસ બાણુંમાં પ્રશ્ન જોઈએ કે સત્યાવીસ જેમ એકસો હોય તો ચોસઠ જેમ કેટલા થાય 64 જેમ થશે બસો ત્યાર પછી ત્રાણુંમાં પ્રશ્ન જોઈએ કે છત્રીસ ગુણ્યા બરાબર કેટલા થશે તો તેના બરાબર થશે પ્રશ્ન કે ચોકલેટ બોર્ડ ફિલ્ટર જે તાજેતરમાં સમાચારોમાં હતું તે ખાલી જગ્યાની તાજેતરમાં શોધાયેલી પ્રજાતિ છે તો કોની પ્રજાતિ છે પતંગિયાની ત્યાર પછી પંચાણુંમાં પ્રશ્ન જોઈએ કે સંસદની જાહેર હિસાબ સમિતિ એટલે કે પી હિસાબ સમિતિએ તાજેતરમાં તેની સ્થાપનાના કેટલા વર્ષ પૂર્ણ કર્યા તો જ આવશે સો વર્ષ ત્યાર પછી છન્નુંમાં પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં આંગ સાન સૂકીને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી તે કયા દેશના રાજકીય નેતા છે તો જ આવશે મ્યાનમારના ત્યાર પછી સત્તાણુંમાં પ્રશ્ન જોઈએ કે સિપ્રિયન ફોયાસ પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તો જ આવશે ગણિત ક્ષેત્ર સાથે અઠ્ઠાણુંમાં પ્રશ્ન જોઈએ કે બાવીસમી મિસાઇલ શીપ સ્ક્વોડ્રનની ઔપચારિક રીતે કયા ક્યાં સ્થાપના કરવામાં આવી હતી તો તેમજ આવશે મુંબઈ ખાતે નવ્વાણુંમાં પ્રશ્ન જોઈએ કે શ્રી બસવરાજ બોમાઈએ તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે તો તેમજ આવશે કર્ણાટકના ત્યાર પછી આજના વિડિયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે સૌમાં પ્રશ્ન જોઈએ તાજેતરમાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમો માટેની ઓલ ઇન્ડિયા ક્વોટા એઆઈ ક્યુ યોજનામાં ઓબીસી માટે કેટલા ટકા અને ઇડબ્લ્યુએસ માટે કેટલા ટકા અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે તો તેમ જ આવશે ઓબીસી માટે સત્યાવીસ ટકા અને ઈડબ્લ્યુએસ માટે દસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો આપણે આ પેપર સોલ્યુશન જોયું જો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવ્યું હોય તો તમે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને હવે તમે જે આપણા મેથ્સના દાખલા આપણે મેથ્સના જે પ્રશ્નો જોયા એ પ્રશ્નોનું ડિટેલ સોલ્યુશનનો વિડીયો ઓલરેડી આવી ગયો છે મિત્રો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે તે તમે લિંક ચેક કરી શકો છો તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરીએ જય હિન્દ વંદે માતરમ